તમારે બધાએ તમારી ટેક્સ્ટ બુક નીકળવાની છે, એમાં છે પાઠ નંબર 3, બરાબર છે? નીચે વાર્તા આપેલી છે જંગલ માં આ, એમાં આપણે સ્ટાર્ટ કરીશું હવે. અરે વાહ, આ તો કેવું સુંદર મજાનું ગામ છે. ગામની વચ્ચે એક સુંદર જંગલ હતું, બરાબર છે? કેવું જંગલ હતું? એકદમ સુંદર. એમાં એક દિવસ ભેંડો ગામમાં ફરવા નીકળે છે. ફરતા ફરતા અચાનક રોકાઈ જાય છે. અરે આ શું, આ તો ભૂવડના ઘરમાં આગ લાગી છે. તો એ થોડી વાર થંભી જાય છે, ત્યાં ઉભો રહે છે. અને ભેંડો સીધો ક્યાં જાય છે? ગામના સરપંચ જોડે. તમને ખબર છે સરપંચ કોણ હોય છે? સિંહ. જંગલનો રાજા કોણ હોય છે? સિંહ હોય છે ને, તો એ ગામનો સરપંચ હોય છે. તો એ પછી ભેંડો સીધો સિંહ પાસે જાય છે અને સિંહની જોડે જઈ અને મોટેથી ગુણ પાડે છે કે સરપંચ સરપંચ જલ્દી બહાર આવો, કે ઘુવડના ઘરમાં તો આગ લાગી છે. તમારા ઘરમાં જે પણ વાસણ હોય તે લઈને તરત જ તળાવમાંથી પાણી ભરી ભૂવડના ઘર પર પાણી છાંટવાનું છે, એમ કહે છે. પછી સાગ સાંભળીને ચકલી તો ચમચી લઈને દોડી આવે છે. સાગ એટલે શું થાય? અવાજ. શું થાય? અવાજ. તો ચકલી તો ચમચી લઈને દોડી આવે છે અને સીધી ક્યાં જાય છે? તળાવ તરફ દોડે છે. પછી કાગડો પણ દોડે છે. કાગડો શું લઈને આવે છે? કુકર. કુકર લઈને આવે છે. પછી કબૂતરના હાથમાં કીટલી હોય છે અને વાઘના તો બંને હાથમાં ડોલ હોય છે. જેના હાથમાં જે મળ્યું એ બધા લઈને દોડે છે. પછી ખિસકોલીનો વારો. ખિસકોલી તો શું લઈને આવે છે? માથા પર વાટકી મૂકીને આવે છે. સિંહ પણ સૌથી સૌની સાથે માટલું લઈને દોડે છે. પછી ગામના સૌ પશુ પંખીઓ હાથમાં વાસણ લઈ તળાવમાંથી પાણી ભરી લાવે છે અને ભૂવડના ઘરની આગ બોલવા લાગે છે. શું બોલવા લાગે છે? ભૂવડના ઘરની આગ બોલવા લાગે છે. દરેક જણા મદદ કરે છે. જેને જે મળે છે એ લઈને પોતાના ઘરેથી વાસણ લઈને પછી તળાવમાંથી પાણી ભરે છે અને ભૂવડના ઘરની આગ બોલવામાં મદદ કરે છે. પછી વાંદરાભાઈ તો ભૂવડના ઘરમાં જઈ ચીજ વસ્તુ બહાર કાઢે છે. કારણ કે આગ લાગી હોય તો વસ્તુ બળી જાય ને, ભયંકર મોટી. વિકરાળ એટલે શું થાય? ભયંકર મોટી. આગ એટલી મોટી હતી કે શમવાનું નામ નથી લેતી. શમવાનું એટલે ઓલવવાનું, બરાબર છે? ઓલવવાનું નામ નહોતી લેતી. સૌ બધા થાક્યા અને મૂંઝાયા કે હવે શું કરશું? આગ તો ઓલવાતી નથી. આટલું બધું પાણી છાંટ્યું છતાં પણ આગ ઓલવાતી નથી. ત્યાં તો સૌની નજર જંગલમાંથી આવતા હાથીઓ ઉપર પડે છે. હાથીઓનું ટોળું જોઈ અને બધા તો ખુશ થઈ જાય છે. પછી 40-50 હાથીઓ આવે છે. એમનું ટોળું આવે છે અને તળાવમાંથી સૂંઢ વડે પાણી ભરે છે. પાણી ભરી અને એ આગ ચલો બધાને ખબર પડી. તમારું માઇક ઓન કરો બેટા. બધા હું તમને ક્વેશ્ચન પૂછી કામ આપી. સભી અપના માઇક ઓન કરો. યસ મેમ. અને કોને? યસ મેમ. બધાને પડી ને? હા, જંગલ નો રાજા કોણ હોય છે? પછી બરોબર, કોના ઘરમાં આગ લાગી હોય છે? જંગલમાં નહીં, મેં સૌથી પહેલા કહી હતી. કોના ઘરમાં આગ લાગી હોય છે? ધ્યાન રાખજો બેટા, ભૂવડના ઘરમાં. કોના? કુવરના ઘરમાં. હા, ભૂવડના ઘરમાં આગ લાગી હોય છે. પછી
मेंढक कोणी पासे जाय छे सी फाय सी पासे सी कोण वचे गाम नो सरपंच हां सरपंच वचे कोण वचे सरपंच वचे એટલે गेंडो सीधो सी पासे जाय छे मदद मांगा माटे પછી બધા શું લઈને આવે છે ઘરે થી પાણી પાણી પોતપોતાના વાસણ લઈને આવે છે વેરી ગુડ નવ્યા શું લઈને આવે છે પાણી चकली तू लेने आवे थे चमची चमची लेने आवे थे अने छेल्ले आग कौन बुझावे थे हाथी हाथी हाथियों नो जो टोड़ू आवे थे ए छेल्ले आग बुझावे थे बराबर पछी आग केवी होवे छे भयंकर भयंकर आग होय छे केवी होय छे भयंकर भयं हां अभी रुक जाओ बेटा पछी जुओ तमे तमारी नोटबुक टेक्सटबुक छे ने एमा पेज नंबर 16 निकालो बेटा आम देखाय छे बद्दा ने पेज नंबर 16 आ बद्दा चेहरा देखाय छे तमने पेज नंबर 16 एमा सुबो बदाने चेहरा बनाता सिखाड़े छे देखाय छे पहले आई के गोल करवानु आई ड्रॉ करवानी एना पछी तमारे मेनू मोड़ दोरवानु छे हेड अन आई के कंप्लीट एक फेस रेडी करवानु छे सु रेडी करवानु छे फेस रेडी करवानु छे પહેલા તમારે આવી જે ડ્રો કરતા શીખવાનું છે આ જ બુકની અંદર તમારે આની અંદર કલર કરવાના છે શું કરવાનું છે કલર કરવાના છે અને તમારે જાતે શીખવાનું હોય તો તમારે તમારી નોટબુકની અંદર શીખવાનું છે પણ ડ્રો આ રીતે કરવાનું છે પહેલા સૌથી પહેલા આ રીતે ગોળ કરવાનું આઈ ડ્રો કરવાની એના પછી એના હેર અને માઉથ દોરવાનું છે એના પછી તમારે ધીમે ધીમે આઈ નોઝ બધું બનાવીને એક ફેસ રેડી કરવાનું છે બરાબર છે કોઈ પણ જ્યારે તમે આ રીતે તૈયાર કરી શકો એટલે આ તમારે ઘરે પ્રવૃત્તિ રહેશે તમારી કરવાની બરાબર છે કે આમાં તમારે કલર કરવાના છે ઓકે બધાએ ઓકે તમને આ બધાને વાર્તા યાદ રહેશે ને હું કાલે બધાને ફરીથી ક્વેશ્ચન કરી બરાબર છે ઓકે મેમ ફરી એકવાર પૂછી લઉં છું કે આ કોના ઘરમાં લાગી છે બીજ અપના માઈક ઓન કરો ગુવાડના ઘરમાં હા ગુવાડના ઘરમાં લાગે છે કોના ઘરમાં લાગે છે ગુવાડના ઘરમાં એક મિનિટ રૂક જાઓ બેટા જંગલનો રાજા કોણ હોય છે સરપંચ કોણ હોય છે ગામનું તેર 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 ગુજરાતીમાં સી કહેવાય શું કહેવાય બધાને યાદ તો રહ્યો સરસ કહેવાય બધાને વેરી ગુડ બેટા અભી રૂપ જાઓ તમે સાઈડ માં લખી દો પેજ નંબર 16 તમારે કમ્પ્લીટ કરવાનું છે ઉપર હોમવર્ક લખી દો બેટા બધાએ પેજ નંબર 16 માં જે પેલા ફેસ આપે છે ને એ તમારે રેડી કરવાના છે ઓકે એના માટે રાત્રે વહેલા સુઈ જવાય તો અત્યારે બગાસા ના અને
છેલ્લે આગ કોણ બુઝાવે છે લાસ્ટમાં હાથી હાથી હા હાથીઓ આવે છે ને બહુ બધા કેટલા 40 50 હાથી આવે છે ટોળું આગ બુઝાવે છે બરાબર છે આ તમારે ક્વેશ્ચન યાદ રાખવાના છે કાલે ટીચર તમને પૂછશે અને કાલે આપણે કઈ વાળો કક્કો શીખવાનું છે શું શીખવાનું છે કઈ વાળો કક્કો લખવાનો છે ઓકે ક્યાં આવે બેટા પ્રિશા બોલો બેટા મેં આજ લેસન 3 હે ના ગુજરાતી મેં વો કરવાયા હે ઠીક હે પેજ નંબર 14 વાલા ઓકે ચકલીની કાપમાં ચમચી એ લેસન ટીચર આજે કરાવ્યું છે ત્રિશા ઓકે ઓકે મેમ લેસન 3 કરવાયા હે કલ મેમ ફિરસે પૂછેંગી આપકો ક્વેશ્ચન ઠીક હે मैम आपको आपने क्या करवाया मैं अभी अभी ज्वाइन टू यू कोई बात नहीं बेटा मैंने इसका वीडियो लिया है मैं आपको भेज दूँ ठीक है ओके चलो बाय बेटा सभी को बाय मैम बाय बाय मैम बाय मैम बाय बाय बेटा